શિક્ષણ જગતની લાજવતું એક બનાવ મહીસાગરમાંથી સામે આવ્યો છે જ્યાં પ્રાથમિક શાળાનો આચાર્ય નસામાં દૂત મળી આવ્યો એક શાળાના ગુરુ ગેનમાં ઝડપાયા છે શિક્ષક કે જે બાળકોના જીવનનું ઘડતર કરે છે અને સારા સંસ્કારોનું સિંચન કરે છે પરંતુ કેટલાક શિક્ષકો એવા પણ હોય છે કે જે શિક્ષણ જગતને લજવ્યા છે આવો જ એક બનાવ મહીસાગરના કડાણા તાલુકામાં બન્યો છે કે જ્યાં કડાણા તાલુકાની બાછલવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય નશામાં દૂત ઝડપાયો મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવિનભા મોરી આજે અલગ અલગ શાળાઓમાં આકસ્મિક તપાસ અર્થે નીકળ્યા હતા જ્યાં કડાણા તાલુકાના વાછલવાડા પ્રાથમિક શાળામાં તેઓ પહોંચતા શાળાના આચાર્ય સરદારભાઈ માલીવાડને સવાલ પૂછ્યા હતા અને જરૂરી દસ્તાવેજ માંગ્યા ત્યારે આચાર્યની આંખ લાલ ચોર થઈ હોય અને તેઓ ધ્રુજતા હતા જેને લઈને શિક્ષણ અધિકારીને શંકા જતા તેને લઈને પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં ડીટલાસ પોલીસ મથકે આ ફરિયાદ સામે શિક્ષક સામે નોંધવાની તજવીજ હાથ ધરી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની શાળાઓની તપાસણી માટે સવાર 7:30 નીકળેલા જેમાં અમે ત્રણ શાળાઓ બાદ જ્યારે ચોથી શાળાની તપાસ માટે અમે વાછલાવાડા પ્રાથમિક શાળામાં જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાંના આચાર્ય અમને ગ્રાઉન્ડમાં જોવા મળેલા અને એનો ચહેરો જોતાં જ અમને થોડી શંકા જણાઈ કે આમાં કંઈક નશો કરેલો હોય એવી શંકા અમને લાગી એટલા માટે અમે અંદર જઈને એમને પૂછતાછ કરી થોડી પછી એમની પાસે અલગ અલગ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો માંગ્યા પરંતુ એ એમને ખ્યાલ આવતો નહોતો સૂચના આપ્યા છતાં કે મેડમ શું માંગી રહ્યા છે એટલે અમારી શંકા થોડી વધુ દ્રઢ બની એના પછી અમો થોડું એમને ખખડાવીને પણ પૂછ્યું એટલે જવાબ ના મળતા વધારે અમારી શંકા દ્રઢ બની સાથે સાથે શાળામાં જે હાજર વિદ્યાર્થીઓ હતા તે પણ ખૂબ ઓછા જણાયા અને ઓનલાઈન જે હાજરી ભરેલી હતી તે પણ એમાં એ સાચી હાજરી એમણે ભરી નથી આવું બધું અમને બેદરકારી ખૂબ જણાય એટલે વધારે પ્રશ્ન પૂછતા જણા તેઓ મૂંઝાઈ ગયેલ એટલે અમે તરત એને અમારી સરકારી ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન અમે લઈ ગયેલા આવી ઘટના જોતા જ જો આના પાછળ કડક કાર્યવાહી કરવામાં ના આવે તો અમારી પણ ફરજ પ્રત્યેની બેદરકારી ગણાય એટલા માટે કડકમાં કડક કાર્યવાહી કરવા અર્થે તેને સીધા જ અમારી ગાડીમાં બેસાડી અને અમે એને ડીટવાસ પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એ આચાર્યની વિરુદ્ધમાં અમે FIR આજે દર્જ કરાવેલી છે મેડમ ખાતાકીય કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવશે પોલીસ તપાસની આ FIR સંદર્ભમાં પોલીસ પોતાની તપાસ પ્રક્રિયા આગળ વધારશે અને એમનું મેડિકલ ચેકઅપ પણ થઈ ગયેલું છે એ મેડિકલનો રિપોર્ટ આવશે આ બંને રિપોર્ટના આધારે આપણે આગળ એમની તપાસ કરી અને જો આ ગુનો છે એની આપણને પૂરતી સાબિતી મળી જશે એટલે એમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બેના શાળામાં કેટલા શિક્ષકો હતા અને કેટલા બાળકો છે આ શાળાની અંદર 29 વિદ્યાર્થીઓ રજીસ્ટર છે અને બે શિક્ષકો જે છે એ કામ કરી રહ્યા છે મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરીનો આજે કડાણા તાલુકાના સ્કૂલના વિઝિટમાં હતા તે દરમિયાન વાછલાવાડા પ્રાથમિક શાળામાં મુલાકાતે ગયેલા ત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સરદાર માલીવાડ નાઓ કેપીપીણાની અસર હેઠળ જણાતા તેમને લઈને ડીટવાસ પોલીસમાં જતાં તે સરકાર તરફે તેમને ફરિયાદ આપેલી છે અને સરદાર માલીવાડને મેડિકલ તપાસણી કરી તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન કેફીન પીવા અંગેનો ગુનો દાખલ કરેલ છે અને આ તપાસ ચાલુ છે અમીન કોઠારીનો રિપોર્ટ S9 ન્યૂઝ મહીસાગર